અંકલેશ્વર રાજપીપળા ચોકડી તરફ સુરત તરફ જવાના માર્ગ પર ભયજનક અકસ્માત સર્જાયો હતો, જેમાં નેશનલ હાઈવે નંબર 48 પર એક ટ્રક ચાલક લોખંડની ભારેખમ એંગલો લઈને પસાર થઈ રહ્યો હતો, ત્યારે અચાનક જ બ્રેક મારતા લોખંડની એંગલો આગળ ખસીને ડ્રાઈવર કેબિન પર પડી હતી. આ અકસ્માતમાં સદનસીબે કેબિનમાં રહેલા ડ્રાઈવરનો બચાવ થયો હતો. જેને રામ રાખે તેણે કોણ ચાખે તેવી પણ ઘટના અંકલેશ્વરના નેશનલ હાઈવે નંબર 48 પર સામે આવી હતી, જેમાં અમદાવાદથી ટ્રકમાં લોખંડની એંગલો ભરી હૈદરાબાદ જવા નીકળેલા ટ્રક ચાલક કરતાર ચૌધરી અંકલેશ્વર રાજપીપળા ચોકડી નજીક પહોંચતા અચાનકના આગળ એક કાર ચાલકે ઓવરટ્રેક કરી કટ મારતા ટ્રકના ચાલકે બ્રેક મારતાની સાથે જ લોખંડની મોટી અને વજનદાર એંગલો ટ્રકની આગળની કેબિન પર ચડી હતી. સદનસીબે ચાલકનો આબાદ બચાવ થયો હતો, જોકે મોટા એંગલો માર્ગ પર ફેલાઈ જતા ટ્રાફિક અવરોધાયો હતો. ઘટનાની જાણ થતાં જ જિલ્લા ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવી એંગલો હટાવી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. અમદાવાદ ચાંગોદર સે ભરકે હૈદરાબાદ કે લિયે જા રહા થા તો ઇધર અંકલેશ્વર મે કાર વાલા ને અચાનક ટચ કર દિયા ગાડી, કાર વાલા ભાગ ગયા ઓર બ્રેક લિયા અચાનક તો માલ આગે આ ગયા. સર્જાયેલા અકસ્માતમાં સદનસીબે ડ્રાઈવરનો આબાદ બચાવ થયો છે, ત્યારે લોખંડની વિશાળ એંગલો ભરેલી ટ્રકને બ્રેક મારતા એંગલો ડ્રાઈવર કેબિન પર ચડી ગઈ હતી અને આ અકસ્માત બાદ જે દ્રશ્યો સર્જાયા હતા એ સ્થિતિની ભયાનકતા દર્શાવતી હતી.